ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કચ્છ જિલ્લાનું પરિણામ 81.33% જાહેર થયેલ છે. કચ્છ જિલ્લામાં કુલે 9 છાત્રોએ એવન ગ્રેડ મેળવેલ છે. ભુજ ખાતે ચાણક્ય એકેડેમી સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની હિરાણી ગોપી હરેશભાઈ ભુજ કેન્દ્રમાં પ્રથમ તથા જિલ્લામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે. આ અંગે છાત્રા હિરાણી ગોપી, શાળાના સીઈઓ મહેવિશ મેમન અને છાત્રાના માતા કાંતાબેન હિરાણીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરેલ હતી. અમારું નામ હિરાણી ગોપી હરીશભાઈ છે. તૈયારીમાં એવું છે કે એવું નહોતું કે આખો દિવસ હું વાંચતી હતી, કારણ કે હું બીજી એવી ઘણી બધી વસ્તુ હતી જે આના સાથે ટ્રાય કરતી હતી, લાઈક સ્ટડીઝની બુક્સ વાંચતી, સિલેબસની બુક્સ વાંચતી, પણ એના સાથે હું નોવેલ્સ વાંચતી જેનાથી મારું મન ફ્રેશ થતો, અને સોશિયલ મીડિયાથી હું થોડીક છેટી રહી હતી જેનાથી મારા ડિસ્ટ્રેક્શન્સને હું ઓછા કરી શકું. અને મને જ્યારે ફ્રી થવું હોય ત્યારે હું કુકિંગ કરતી, બીકોઝ કુકિંગ ઇઝ માય પેશન એન્ડ આઈ લવ ડુઈંગ ઇટ. સો હું કંઈક પણ કુક કરું, મારા મમ્મીને મારા પપ્પાને જમાડું, અને નોવેલ્સ વાંચતી, મ્યુઝિક સાંભળતી, એવો બધો કરતી. ખાલી એવું નહોતો કે હું બુક્સ જ વાંચતી, સ્ટડીઝની જ બુક્સ વાંચતી, એમ ઘણો બધો મેં કર્યો છે એના સાથે. આઈ નેવર ડિસાઇડેડ ઇટ, લાઈક આઈ નેવર ફોકસ્ડ ઓન ઇટ, લાઈક મને એક ચેપ્ટર કમ્પ્લીટ કરવો હોય તો હું કરી લેતી, પછી એને બે કલાક લાગે કે ચાર કલાક, ઇટ ડીડ નોટ મેટર. અને બે કલાકમાં થઈ ગયો તો ઇટ વોઝ ગુડ, આઈ વુડ ડુ અધર સ્ટફ્સ એટ ધ સેમ ટાઈમ. અને પછી એવો હતો કે લાઈક ક્યારેક મને મન ન થતું કરવાનું, તો આઈ વુડ નેવર રીડ ઇટ, લાઈક ન વાંચતી હું એ દિવસે, કારણ કે મને મારા મનને ફ્રેશ કરવો હતો. સો એવો નહોતો કે હું બહુ જ પ્રેશરાઇઝ કરતી હતી. મારે બીજો ઘણો બધો મેં કર્યો છે, લાઈક મારા સ્કૂલના બધા ફેકલ્ટીઝ દે વર ઓલ ગુડ, લાઈક બધાએ મને બહુ જ સપોર્ટ કર્યો છે થ્રુ ધી એન્ટાયર યર. દે સપોર્ટેડ મી ઇન ઈચ એન્ડ એવરી સ્ટેપ. કાંઈ પણ સમજણ પડતી એ લોકો પાસે જવાનું, અને એ લોકો એ ટુ ઝેડ વસ્તુ અમને સમજાવતા. કોન્સેપ્ટ ક્લાસીસ જે છે ત્યાં હું ટ્યુશન કરતી હતી, એ સરે પણ મને બહુ જ સપોર્ટ કર્યો છે, અને એનો પણ હું બહુ જ હેલ્પફુલ છું. સરની પણ બહુ હેલ્પફુલ છું. મારા પેરેન્ટ્સ જે લોકોએ મને બહુ જ સપોર્ટ કર્યો છે, દે નેવર લાઈક ફોર્સ્ડ મી ટુ ડૂ એનીથિંગ. મને વાંચવાનું હતું, દે નેવર પ્રેશરાઇઝ્ડ મી ટુ ડૂ ઇટ. લાઈક એ લોકો કહેતા કે તારે જે ન વાંચવું હોય તો ન વાંચ, બેઠી રહે, બીજું કાંઈ કર, પણ જો પ્રેશરાઇઝ ન કરતી પોતાને. ના, એવું કાંઈ નથી, કારણ કે 10th સ્ટાન્ડર્ડની મેં ટ્યુશન્સ કર્યા જ નથી. ઇટ વોઝ જસ્ટ 12th સ્ટાન્ડર્ડ દેટ આઈ જોઈન્ડ ધ ટ્યુશન્સ, બિકોઝ એવો હતો કે અકાઉન્ટ સ્ટેટ્સમાં મને વધારે સ્કોર કરવો હતો, એન્ડ દેટ્સ વાય આઈ વોન્ટેડ ટુ ફોકસ ઓન ઇટ મોર. એટલે મેં કીધું કે હું અકાઉન્ટ્સ ને સ્ટેટ્સના પણ ટ્યુશન જોઈન કરીશ, અને સ્કૂલમાં પણ મેં ધ્યાન દીધો, એટલે બંને સાઈડથી આઈ વોન્ટેડ ટુ સ્કોર મોર ઇન અકાઉન્ટ્સ એન્ડ સ્ટેટ્સ. સો આઈ ફોકસ ઓન ઇટ મોર, એટલે મેં ટ્યુશન્સ જોઈન કર્યા. બાકી એવો નથી કે ટ્યુશન્સ વગર તમે નથી કરી શકતા, બિકોઝ આ સ્કૂલ એવી છે કે તમને એ ટુ ઝેડ બધી જ બધા જ સબ્જેક્ટમાં એ લોકો બહુ જ ધ્યાન આપે છે, અને ટ્યુશન્સની જરાય જરૂર નથી પડતી. પણ મારો આ વખતે મને એવું થયું કે મને જરૂર પડી, એટલે મેં કર્યો બસ. બાકી ટ્યુશન્સની જરૂર નથી હોતી આમ જોવા જઈએ બેઝિકલી તો. મારે MBA કરવું છે, અને સ્પેશિયલી મેં વિશ મેમ જેમ આઈ વોન્ટ ટુ બીકમ અ CEO. આઈ જસ્ટ એડમાયર હર, આઈ જસ્ટ લવ ધ વે શી સ્પીક, ધ વે શી સ્પીક્સ, હર પર્સનાલિટી, આઈ જસ્ટ લવ ઇટ. સો આઈ જસ્ટ વોન્ટ ટુ બીકમ અ CEO, લાઈક આફ્ટર પર્સ્યુઈંગ MBA. હું એમ કહીશ કે ડોન્ટ સ્ટડી હાર્ડ, લાઈક બહુ પ્રેશરાઇઝ કરવાની જરૂર નથી. સ્માર્ટ વર્ક કરો, હાર્ડ વર્ક કરવાની એટલી જરૂર નથી. ઇફ યુ વર્ક સ્માર્ટલી યુ ડોન્ટ નીડ ટુ વર્ક હાર્ડ. લાઈક સ્માર્ટ વર્ક કરશો તો પોતે રિઝલ્ટ આવી જશે ઇઝીલી, લાઈક આઈ ડીડ સ્માર્ટ વર્ક. એવો નહોતો કે આખો દિવસ હું વાંચ્યા કરતી, 2-3 કલાક આઈ યુઝ ટુ રીડ, પણ બહુ ફોકસ સાથે વાંચતી કે મને પછી રિવાઇઝ કરવાની, લાઈક આઈ યુઝ ટુ રિવાઇઝ ઇટ, પણ એટલો મેં સારી રીતે એ વાંચ્યો હોય કે પછી આમ લાઈક મને એ સારી રીતે આવડી ગયો. એટલે એવો નહોતો કે આખો દિવસ મારે વાંચવાનો, 2-3 કલાક આઈ યુઝ ટુ ફોકસ ઇટ એન્ડ સારી રીતે કરી લેતી. એ લોકોએ ક્યારે મને એવું નથી કીધું, દે આર ઓલવેઝ લાઈક તને જે કરવો હોય તું કર, અમે તારા સાથે છે, તને લાઈક દે સપોર્ટેડ મીન ઈચ એન્ડ એવરી સ્ટેપ. ક્યારે એવું નથી કીધું, ક્યારે મારા પપ્પાએ ક્યારે નથી કીધું કે તું CA જ કરતી, કોમર્સ કરે છે, તારે CA જ કરવું જરૂરી છે, એવું નથી. મને એ લોકોએ સપોર્ટ કરે છે, તને જે કરવો એ કર, બિકોઝ દેટ્સ વોટ ધ થિંગ ઇઝ. તમે છોકરાઓને સપોર્ટ કરશો, એ લોકોને જે ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે એમાં તમે એમને જવા દેશો, તો દેલ જસ્ટ શાઇન લાઈક એ સ્ટાર, દે ડોન્ટ નીડ એનીથિંગ એલ્સ. લાઈક તમે જો એ લોકોને સપોર્ટ કરશો તો કાંઈ જરૂર નથી, લાઈક એ લોકોને એમની ફિલ્ડમાં જવા દો જ્યાં તેમને ઇન્ટરેસ્ટ છે. મારું નામ મહેવિશ મેમન, CEO તક્ષશિલા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ. એના વિશે એક વસ્તુ કહીશ સર, કે આજથી 14 વર્ષ પહેલાં ગોપી નામનું બીજ અમે વાવ્યું હતું, જેણે LKGમાં એડમિશન લીધું હતું. આજે એ વટવૃક્ષ બનીને આખા ગુજરાતના કચ્છની અંદર એણે ડંકો લગાવી દીધું છે. આ સ્ટુડન્ટ અમારી એવી છે કે જેણે અમે 14 વર્ષ અમારી આંખોની સામે મોટા થતા જોયું છે, એના તમામ ડ્રીમ્સને પૂરા કરતા જોયું છે. એક એક જગ્યા ઉપર આ અમારી સાથે રહી છે, ચાહે એ એક્ટિવિટીઝ હોય, એકેડેમિક્સ હોય, કે કોઈપણ જગ્યાએ આગળ વધવાની વાત હોય. એણે એટલું સ્ટ્રોંગલી કામ કર્યું છે કે આજે અમે એના ઉપર આમ પ્રાઉડ ફીલ થાય છે. અમને એવું લાગે છે કે અમારું KGનું બાળક આજે કચ્છમાં ફર્સ્ટ આવ્યું છે ઇંગ્લિશ મીડિયમની અંદર કોમર્સનું. એનું માત્ર એક જ રીઝન છે કે એના ડેડિકેટેડ એફર્ટ્સ અને ચાણક્ય એકેડેમીની આખી ટીમ જેણે એટલા દિલથી કામ કર્યું છે. એક એક વ્યક્તિએ
થોડી વાર પહેલાં જ આપણે વાત કરતા હતા કે બાળકો કઈ રીતે પોતાના કરિયરમાં આગળ વધે છે અને ટ્યુશનનું કેટલું ઇન્વોલ્વમેન્ટ હોય છે. ટ્યુશનનું જે ઇન્વોલ્વમેન્ટ હોય, પણ હું એમ કહી શકું, હું એમ મારી ટીમ ઉપર ગર્વ અનુભવું છું, એ પ્રિન્સિપલ હોય, વાઇસ પ્રિન્સિપલ હોય, કે એક એક જણ કે અહીં કામ કરતા પ્યુન હોય, એમણે જે ગોપી માટે કર્યું હશે અથવા તો ગોપી સાથે બાકીના બધા જ વિદ્યાર્થીઓ, 40 વિદ્યાર્થીઓ જે એ ટુ ગ્રેડ લઈને આવ્યા છે, એ બધા માટે જે મહેનત કરી છે ને, એ મહેનતનું આજે આ રંગ છે. હું એક વસ્તુ કહીશ સર, અમે ભણતા હતા અને આજે અમે ભણાવીએ છીએ, આ જે આખું સફર છે ને, એ સફર દરમિયાન એક વસ્તુ ક્યારે બદલી નથી અને ક્યારે બદલશે નહીં, અને એ વસ્તુ એ છે કે તમે જો ડે વનથી ફોકસથી મહેનત કરો છો, 365 દિવસમાંથી જ્યારે તમારું પહેલું દિવસ સ્ટાર્ટ થાય છે બોર્ડના વર્ષનું, એ દિવસથી તમારું માઇન્ડ ક્લિયર છે કે મારે આ ગોલ સુધી પહોંચવાનું છે અને મારી એની સ્માર્ટ વર્કથી મહેનત કરવાની છે, તો તમને કોઈ વસ્તુ રોકી શકતી નથી. આ સ્ટુડન્ટ્સને મેં એટલી વાત કરી હતી કે તમે ક્યારે પણ એમ ન માનજો કે આજના 4 દિવસ મેં મૂકી દીધું અને 5મા દિવસથી સ્ટાર્ટ કર્યું. પહેલા દિવસથી સ્ટાર્ટ કરો અને પહેલા દિવસથી રિક્રિએશન પણ સાથે રાખો. માત્ર આખું દિવસ ભણવું એ ક્યારે સોલ્યુશન નથી, એ ક્યારે રિઝલ્ટ તરફ લઈ જઈ શકશે નહીં. એ સાયન્સ હોય, કોમર્સ હોય, કે આર્ટ્સ હોય, કે ટેન્થ હોય, તમારે ડે વનથી ડેડિકેટેડ એફર્ટ્સ અને પ્લાન્ડ કરિક્યુલમ આ ફોલો કરો છો, તો તમે થોડુંક પોતાના માઇન્ડને ફ્રેશ રાખીને યોગ અને મેડિટેશન સાથે તમે સારામાં સારા રિઝલ્ટ્સ લઈ આવી શકશો. એક્ઝામના આગલા દિવસે તમે ટીવી જોતા હશો ને, જ્યારે કાલની બોર્ડની એક્ઝામ છે ને, તમે અડધો કલાક ફ્રેશ થાઓ છો, તો એ પણ તમે કરી શકશો, કેમકે તમે ડે વનથી પ્લાન્ડ રીતે ચાલ્યા છો, એટલે તમને કોઈ જગ્યાએ આનું યુનો ડિફિકલ્ટી નહીં આવે. આ દરેક સ્ટુડન્ટ કરી શકે છે અને એ કરશે તો 100% એને રિઝલ્ટ આવવાનું જ છે. મિર્ઝાપરની રહેવાસી, મારું નામ કાંતા હરીશ હિરાણી છે. મારી બેબીના પરિણામ વિશે એવું છે કે તે પોતાની રીતે એકદમ મને કેવું જ ન પડતું કે તું મહેનત કર, આ તે એને જેવું ગમે એવી રીતે પોતાની પોતાના પરિશ્રમથી આગળ વધી છે. ના, બધી પ્રવૃત્તિ જે બી સ્કૂલમાંથી કોઈ બી એક્ટિવિટી હોય તો બધામાં રસ લેતી અને બધામાં નંબર લેતી, જરા બી નહીં, મોબાઈલ બી ના ઉપાડતી અને ટીવી બી નહીં. એને ફ્રેશ થવું હોય તો કિચનમાં આવે, એના મનપસંદ ગમે એ કંઈક એવી આઈટમ બનાવી, બધાને જમાડે, એને ફ્રેશ થવાનું એક એનું પોઈન્ટ. મનગમતી વાનગી જોવો તો પિઝા અને મંચુરિયન. બસ હું એટલું જ કહીશ કે જે છોકરાઓને ગમતું હોય, જે વિષય એને જોતો હોય, એ વિષય ઉપર તમે એને છૂટ મૂકી દો, એને જે કરવું હોય તે કરવા આપો. તમે વડીલ છો, તમે એવું ન કરો કે આ જ વિષય રાખ, બસ એનાથી છોકરું ફ્રેશ રહેશે.